નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કટોકટીને 43 વર્ષ પૂર્ણ થવા પર કરી કોંગ્રેસની નિંદા. અને અમદાવાદના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે સાંસદ ગ્રાન્ટ આંગણવાડીના રમતગમતના સાધનો ખરીદવા આપી. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવી સુરક્ષા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. અને પાસપોર્ટ હવે દેશમાં ગમે ત્યાંથી લાગુ થઈ શકે છે. અમેરિકામાં સર્વોચ્ચ અદાલતે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પ્રતિબંધને સમર્થન આપ્યું છે. અને યુએસમાં અટકાયત કરાયેલા ભારતીય વસાહતીઓને એટર્ની એક્સેસ મળશે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં છે. એ દરમિયાન તેમણે કોંગ્રેસ પર વાર કર્યા અને કટોકટીના 43 વર્ષ પૂર્ણ થવા પર તેને ભારતના ઇતિહાસમાં કાળો દિવસ ગણાવ્યો અને કહ્યું કે કોંગ્રેસે લોકશાહીનું હનન કર્યું. દેશના દરેક સંસદ સભ્યને તેમના મત ક્ષેત્રમાં વિવિધ વિકાસના કામો માટે કેન્દ્ર સરકાર તરફથી ફંડ આપવામાં આવે છે અને તે ફંડમાંથી સાંસદ દ્વારા આ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવાય છે. અમદાવાદના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે સાંસદની ગ્રાન્ટમાંથી 2.5 કરોડ માત્ર આંગણવાડીમાં રમતગમતના સાધનો ખરીદવા ફાળવવામાં આવી, પરંતુ આ સાધનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે. ભારતમાં બની રહેલા સ્માર્ટ સિટીઝમાં વડોદરાનું પણ નામ સામેલ છે, પરંતુ વરસાદ પડે ત્યારે શહેર ધોવાઈ જાય તેમ તંત્ર દ્વારા કરવામાં આવેલા કામોની પોલ ખુલી જાય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે, જેનો ભોગ સામાન્ય નાગરિકોની સાથે વડોદરાના પ્રથમ નાગરિક એવા ખુદ મેયર જિગીશાબેન શેઠ બન્યા છે. મેયર જિગીશા શેઠની ગાડી ભારે વરસાદ બાદ એક ખાડામાં ફસાઈ જતા લોકોમાં પણ વડોદરામાં થયેલા વિકાસ કાર્યો ચર્ચાનો વિષય બન્યા છે. ગુજરાત કોંગ્રેસમાંનો આંતરિક ક્લેશ હવે બહાર દેખાઈ રહ્યો છે. જાવેદ પીરઝાદા, કુંવરજી બાવળિયા, જીવાભાઈ પટેલનો કોંગ્રેસ સાથેનો અસંતોષ દેખાયો ત્યારે હવે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશિકાંત પટેલની વરણી થતા મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. આ જ કડીમાં યુથ કોંગ્રેસના આગેવાનોએ તેનો વિરોધ કર્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પત્રકાર પરિષદ યોજી રહ્યા છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પત્રકાર પરિષદને અટકાવી હતી. હોબાળો થતાં અમિત ચાવડા પત્રકાર પરિષદ છોડીને નીકળી ગયા. અંકલેશ્વરમાં પણ પહેલા વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ છે. ઠેર ઠેર રસ્તા પર પાણી ભરવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ વીજળીનો એક થાંભલો ધારાશાહી થઈ ગયો. 2 દિવસથી આ વીજળીનો પોલ જેમની તેમ સ્થિતિમાં હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભડકાની સ્થિતિ બાદ રાજ્યભરના સદસ્ય અહમદ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 4 વર્ષના શાસન બાદ કટોકટીની યાદ આવી છે. આવનાર 2019ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કટોકટીને પોતાનું શસ્ત્ર બનાવી રહ્યા છે. વૃક્ષ જે પોતે તડકામાં શેકાઈને લોકોને છાંયડો આપે છે, પક્ષીઓને ઘર પૂરું પાડે છે, વાતાવરણ શુદ્ધ રાખે છે, આવું જ એક વૃક્ષ શેલા ગામની શાળામાં હતું, જેની ઉંમર 350 વર્ષ હતી. આ લીમડો વર્ષોથી અડીખમ ઉભો હતો, પરંતુ એક રાતે અચાનક આ લીમડો ધરાશાય થઈ ગયો. ગામ લોકો સવારે જાગ્યા અને જે પણ લોકો શાળાની બાજુમાંથી પસાર થયા તેમણે વૃક્ષની જગ્યાએ એક ખાડો દેખાયો. ગામ લોકોને જેવી જ ખબર પડી કે વર્ષો જૂનું લીમડાનું ઝાડ હવે નથી રહ્યું ત્યારે તેમણે ફરિયાદ નોંધાવી આ મામલે વન વિભાગ પાસે કાર્યવાહી કરવાની માંગ કરી. મૃત્યુ શબ્દ જ ભલભલાને થથરાવી દે છે ત્યારે મૃત્યુને મંગળકારી ગણીને તેનો પ્રસંગ ઉજવવામાં આવે તેવી અંતિમ ઈચ્છા સુરતના એક વડીલની હતી અને તેથી સ્મશાનમાં હાજર સૌએ સંગીતના તાલે નાચી ગાઈને વડીલના અંતિમ સંસ્કાર કર્યા. વરસાદના આગમનથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો જેને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. તેમનું કહેવું છે કે એક અઠવાડિયું વરસાદ લંબાયો તો ખરો, પરંતુ હવે જ્યારે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે ત્યારે તેઓ ઘણા ખુશ છે અને તેમણે વાવણીની શરૂઆત કરી દીધી છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરનું પરિભ્રમણ કરશે. રથયાત્રાના આ તહેવારનું અમદાવાદમાં ખાસ મહત્વ છે અને રથયાત્રાની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ રથયાત્રાના તહેવારમાં મામેરાનું પણ ખાસ આગવું મહત્વ છે. મામેરું સરસપુરના લોકો દ્વારા ભગવાન જગન્નાથને આપવામાં આવે છે. આ સરસપુરના લોકો મામેરા માટે વર્ષોથી રાહ જોતા હોય છે કે જ્યારે તેઓ ભગવાનનું મામેરું ભરે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું ભરવાનું સૌભાગ્ય બારોટ પરિવારને મળ્યું છે. અમારી સાથે બની રહો. ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મૃત્યુની ધમકીના અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને નવી સુરક્ષા માર્ગદર્શિકા આપી છે. આ મુજબ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ દ્વારા મંજૂર ન થાય ત્યાં સુધી પ્રધાનો અને અધિકારીઓને પણ વડાપ્રધાનની નજીક આવવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે નવી યોજના શરૂ કરી છે, જેના હેઠળ કોઈપણ વ્યક્તિ સમગ્ર દેશમાં ગમે ત્યાંથી પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. પાસપોર્ટ હસ્તગત કરવા માટે, અરજી ભરવા અને સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ એપ્લિકેશન એમ પાસપોર્ટ સેવા મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કર્ણાટક હાઈકોર્ટની પરવાનગી માંગી છે અને તેમને તેમની હોલ્ડિંગ કંપની UBHL ને તેમની સંપત્તિની અદાલતી દેખરેખ હેઠળ વેચી દેવાની અને સરકાર દ્વારા ચાલતી બેંકો સહિતના લેણદારોને ચૂકવણી કરવાની માંગણી કરી છે. 62 વર્ષના લિકર બેરોન, જેઓ માર્ચ 2016માં દેશ છોડીને નાસી ગયા હતા, લંડનમાં રહે છે. ચાઇના યુએસ સાથે ઉભરાતા વેપાર યુદ્ધ વચ્ચે ભારત અને અન્ય 4 એશિયાઈ દેશોમાંથી સોયાબીન અને અન્ય 4 ચીજોમાંથી આયાત ટેરિફ ઘટાડશે. રસાયણો, કૃષિ પેદાશો, તબીબી પુરવઠો, કપડાં, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ જેવી આયાત કરેલા ઉત્પાદનો પણ 1 જુલાઈથી ચોક્કસ ટેરિફ ઘટાડો જોશે. કોંગ્રેસે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુઘલ શાસક ઔરંગઝેબ કરતાં ઘાતક છે. વરિષ્ઠ કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ઇન્દિરા ગાંધી અને જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરના વચ્ચે સમાંતર બનાવવા માટે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીને પણ ઠપકો આપ્યો અને કહ્યું હતું કે ઇતિહાસની વાહિયાત અને અપમાનજનક વિકૃતિ છે. એક પરિવારની સત્તા લાલસાએ 43 વર્ષ પહેલા ભારતમાં ઇમરજન્સી લાદવામાં આવી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે. નેહરુ ગાંધી પરિવારના નામ વગર મોદીએ કહ્યું કે ભાજપ ઇમરજન્સીની વર્ષગાંઠ નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી યુવાનોને ઇતિહાસની જાણકારી મળે. સત્તાવાર માહિતી અનુસાર મધ્યપ્રદેશમાં વિવિધ રોગો અને કુપોષણથી દરરોજ 0-9 વર્ષની વયના 61-9 ઓછા બાળકો મૃત્યુ પામે છે. આ જ કારણો બાળકોને રક્ષણ આપવાના રાજ્યોના દાવાનો વિરુદ્ધ છે. હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીને તેમની આગામી યાત્રાધામ માટે અમરનાથ યાત્રાળુઓને સલામતીની ખાતરી આપી છે. અગાઉ સુરક્ષા દળોએ અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી. જો કે વાનીએ પંડિતો અને ભૂતપૂર્વ સૈનિકો માટે અલગ વસાહત સ્થાપવા માટે ચેતવણી આપી હતી. ભારત, લિબિયા અને મ્યાનમાર માનવ હેરફેર દ્વારા શોષિત મહિલાઓ માટે દુનિયાના સૌથી ખતરનાક દેશ છે અને લગ્ન કામ અને સેક્સ વેચવા માટે ફરજ પાડવામાં આવે છે. વૈશ્વિક નિષ્ણાંતોના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે અભ્યાસમાં નાઇજીરિયા અને રશિયા સંયુક્ત 4થા સ્થાને હતા. ભારતીય સિનેમામાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ ઇરફાન ખાને તેના ટ્વિટર એકાઉન્ટમાં ભાગ લીધો અને સમારોહમાં તેને ટોચનું સન્માન આપવા બદલ IIFA 2018નો આભાર માન્યો. તેણે પરફોર્મન્સ ઇન અ લીડિંગ રોલ મેલ એવોર્ડ જીત્યો હતો. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. IndianTimesDaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. યુએસ સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મુસ્લિમ બહુમતીવાળા દેશો પર નિશાન બનાવી તેના પ્રવાસ પ્રતિબંધને જાળવી રાખીને તેમના રાષ્ટ્રપ્રમુખની સૌથી મોટી જીતમાંની એક આપી છે. આ શાસનનો અર્થ એ છે કે વર્તમાન પ્રતિબંધ અસરમાં રહી શકે છે અને ટ્રમ્પ સંભવિત રીતે વધુ દેશો તેમાં ઉમેરી શકે છે. એક અમેરિકી ન્યાયાધીશે આદેશ આપ્યો છે કે 52 ભારતીયો સહિતના 120 ઇમિગ્રન્ટ્સને ઓરેગોનમાં ફેડરલ જેલમાં એટર્નીને મળવા માટે કાયદાકીય સહાયતની તાત્કાલિક પહોંચ આપવામાં આવશે. આશરે 100 ભારતીયોને દક્ષિણી સરહદ દ્વારા ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યા બદલ અટકાયતમાં રાખવામાં આવ્યા છે. એનર્જી સેક્રેટરી રિક પેરીએ જણાવ્યું છે કે ભારત યુએસ ઉર્જા ક્ષેત્ર માટે એક વિશાળ તક આપે છે, કારણ કે દેશમાં અમેરિકન ઉર્જા ઉત્પાદનો માટે એક વિશાળ બજાર છે. પેરીએ એવી દલીલ કરી હતી કે અણુશસ્ત્રોના ઉત્પાદન માટે તાજેતરની તકનીકી અને કાર્યક્ષમ પદ્ધતિઓ ધરાવવા માટે અમેરિકાએ પગલાં લેવાની જરૂર છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 2300થી વધુ સ્થળાંતરિત પરિવારોને અલગ કરવાના મુદ્દે વૈશ્વિક કોલાહલમાં તેની શૂન્ય સહિષ્ણુતા ઇમિગ્રેશન નીતિના મુખ્ય તત્વને પાછું ખેંચી લીધું છે. યુએસએ ગેરકાયદેસર રીતે દેશમાં દાખલ થવાના આરોપ બદલ માતા પિતાને વકીલો તરફ જવાની પ્રથાને અટકાવી દીધી છે. યુએનમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલી 2 દિવસીય યાત્રામાં સૌ પ્રથમવાર ભારત આવે છે. હેલી અને ભારતીય અધિકારીઓ વચ્ચેની વાતચીતમાં ભારત યુએસના વ્યૂહાત્મક સંબંધો અને નોંધપાત્ર વૈશ્વિક વિકાસ સહિતના વિષયોનો સમાવેશ થશે. દક્ષિણ પશ્ચિમી સીરિયાને સ્થિર કરવા માટેની ગોઠવણને અમલમાં મૂકવા માટે ટ્રમ્પ વહીવટી પ્રતિજ્ઞાથી દૂર ચાલતું દેખાય છે. તાજેતરના જાહેર અને ખાનગી નિવેદનો સૂચવે છે કે યુએસની પ્રતિબદ્ધતા સીરિયાની દક્ષિણ પશ્ચિમમાં યથાસ્થિતિ અંગેની નીતિને જાળવી રાખવા માટેના કરારથી દૂર થઈ રહી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે મધ્ય પૂર્વમાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ ઇઝરાયેલીઓ અને પેલેસ્ટાઇન વચ્ચેની શાંતિ યોજનાના પ્રકાશન અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે 1 કલાકની બેઠક માટે જોર્ડનના રાજા અબ્દુલ્લાને હોસ્ટ કર્યા હતા, જેણે સીરિયામાં શાંતિ પ્રક્રિયા અને ઉન્નતીકરણના પ્રયત્નોની ચર્ચા કરી હતી. યુએસ સર્વોચ્ચ અદાલતે કેલિફોર્નિયાના કાયદાને પ્રભાવિત કર્યો છે, જેમાં એક ક્લિનિક્સની જરૂર છે જે ગર્ભપાત વિરુદ્ધ મહિલાઓને સલાહ આપે છે કે રાજ્ય દ્વારા ચૂકવવામાં આવેલા ગર્ભપાતની ઉપલબ્ધતાના ક્લાયન્ટોને સૂચિત કરે. સુપ્રીમ કોર્ટે શાસન કર્યું છે કે ખ્રિસ્તી આધારિત સુવિધાઓના મુક્ત વાણી અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
કટોકટીના સગર્ભાવસ્થા કેન્દ્રોએ વિજય આપવો. કેલિફોર્નિયાના ફેડરલ કોર્ટે સેન ફ્રાન્સિસ્કો અને ઓકલેન્ડના શહેરો દ્વારા 5 તેલ કંપનીઓ વિરુદ્ધ આબોહવા પરિવર્તનના મુકદમાને ફગાવી દીધો છે. આ ફરિયાદોએ કોર્ટના કાર્યક્ષેત્રની બહાર વિદેશી અને સ્થાનિક નીતિના નિર્ણયોની આવશ્યકતા છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્લી ડેવિડસનની યુરોપિયન સંઘ દ્વારા પ્રતિક્રિયાત્મક ટેરિફ ટાળવા માટે તેના કેટલાક ઉત્પાદન એકમોને પાછા ખસેડવાની યોજનાની ટીકા કરી છે. ટ્રમ્પે વારંવાર હાર્લી ડેવિડસન મોટરસાયકલ્સ પર ભારત દ્વારા ઊંચા ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો હતો. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Bollywood actress Sanya Malhotra, who played Aamir Khan's on-screen daughter Babita Phogat in the blockbuster film Dangal, is all set to surprise her fans with her next flick, Pataka. Helmed by Vishal Bharadwaj, the film will also see television actress Radhika Madan, who was last seen in television show Meri Aashiqui Tumse Hi. Bharadwaj shared the first post of the film on his Twitter handle, which will definitely remind you of Dangal. He captioned it, Do Behne, Yudh Aarambh, 28 September. In the first poster of Pataka, both the girls sport rugged and rustic avatar and fighting with each other. The film, which also features Sunil Grover in a pivotal role, releasing on 28 September 2018. Singer Sonu Nigam, who was away from the limelight for quite some time, was recently seen at the birth anniversary of late legendary music composer R.D. Burman, who gave us melodious and peppy songs like Dam Maro Dam, O Haseena Zulfo Wali, Chura Liya, Ek Ladki Ko Dekha To, Musafir Hoon Yaro, and so on. During a media interaction, Sonu Nigam remembered R.D. Burman and said, मैं लकी भी हूँ कि मैं उनसे मिल पाया था, अनलकी भी हूँ कि मेरे हाथ से आता हुआ काम चला गया. मुझे मौका मिलने वाला था क्योंकि मैं उस समय दिल्ली चला गया था और 3 महीने के लिए मैं रहा वहाँ पे. तो उस समय संपत जी मदर धोनी के रिकॉर्डिस्ट थे, उन्होंने मेरा गाना सुनाया था. तो उन्होंने कहा, अरे पंचम दा को तेरा गाना याद हो गया. तो जब मैं उनसे फर्स्ट टाइम मिला तो उन्होंने बोला, अरे वही है क्या दीवाना हो गया ये दिल पहली बार, मेरे गाना आगे बता रहे मुझे. तो मैं इतना लकी हूँ कि उनको मेरा गाना याद था, बट जब वो मुझे ढूंढ रहे थे तो मैं उनको नहीं मिल पाया. तो वो एक बात. सोनू निगम आल्सो शेयर्ड, सिटिंग्स में एक्टर्स या बाकी लोग जाते थे उंगली करने के लिए नहीं, समझे, एडवाइस देने के लिए नहीं, संगीत सिखाने के लिए नहीं जाते थे. संगीत सीखने के लिए, उस माहौल का मजा लेने के लिए, अपने इनपुट्स लेने के लिए आते थे. अभी हर किसी को म्यूजिक में से है, म्यूजिक आता हो या नहीं आता हो, आई थिंक दैट्स गुड यू नो, बट आई थिंक यू नो दिस इज नॉट फाइन एंड इट्स लिटिल लो दैट इज. अभी ऐसा मामला है, इसलिए आप कभी भी उस जमाने में अगर आर डी बर्मन के आप जगह पर जाएंगे तो वहाँ पर उनके बराबरी के लोग उनके बराबरी की बातें करेंगे, उनके जो लोग अज्ञानी हैं वो बैठकर ज्ञान नहीं देंगे वहाँ पर, इसलिए ये फ़र्क है. The event was also saw singers Shivani Kashyap, composer and musician Leslie Lewis, who is popular for his work with Hariharan and others.